नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय गणित चैप्टर नंबर 13 घात ने घातांक है ना। पहला लेक्चर ની અંદર આપણે આ ચેપ્ટર ની અંદર કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે એના વિશે ભણ્યા અને ઘાતાંક ના નિયમો વિશે અભ્યાસ કર્યો, બરાબર। આજે એટલે કે બીજા લેક્ચર ની અંદર આપણે ઉદાહરણ નંબર 1 થી શરૂઆત કરીશું। તો તમારી ટેક્સ્ટબુક ની અંદર તમે ઉદાહરણ નંબર 1 ની રકમ જુઓ। જો ઉદાહરણ નંબર 1 સુધી જુઓ કે 256 ને 2 ના ઘાત સ્વરૂપે દર્શાવો। ઉદાહરણ નંબર 1 256 ને 2 ના ઘાત સ્વરૂપે દર્શાવો। બરાબર, 256 ને 2 ના ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે। તો જો અહીંયા ધ્યાન આપો, 256 બરાબર 2 નો ગુણાકાર કરતા જઈએ આપણે। 2 2 4 2 8 2 16 32 32 2 64 64 ગુણ્યા 2 128 થશે। અહીંયા ગુણાકાર કરીએ 4 8 6 2 8 બરાબર, હજી 128 ગુણ્યા 2 8 2 16 નો સરવાળો વધી 2 2 4 ને 5 2 કાટે 256 થઈ જાય, બરાબર। તો 256 ને 2 ના ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે એટલે કે 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64 64 2 128 અને 128 હજી 2 વડે ગુણો તો 256 થાય, બરાબર। માટે આ 256 બરાબર 2 ની કેટલી ઘાત થઈ? 2 3 4 5 6 7 અને 8 ઘાત। 2 ની કેટલી ઘાત થાય 256 એટલે 8 ઘાત। આમાં આધાર કેટલો છે? 2। આધાર કેટલો? 2 અને એનો ઘાતાંક 8, બરાબર। આને જો શબ્દોમાં તમારે વાંચવું હોય તો કેવી રીતના વંચાય? 2 ની કેટલી ઘાત? 8 ઘાત। કેટલી? 8 ઘાત। તો આવી રીતના તમને કોઈ પણ સંખ્યાની ઘાત સ્વરૂપે દર્શાવવાનું કે તો આવડે કે ના આવડે? ફરીથી જુઓ, 256 ને 2 ના ઘાત સ્વરૂપે દર્શાવો તો 2 નો ગુણાકાર કરતા જાઓ જ્યાં સુધી 256 આવે નહીં ત્યાં સુધી। તો 8 વખત આપણે ગુણાકાર કરીએ ત્યારે 256 આપણને મળે છે। તો 2 ની ઉપર કેટલી ઘાત લખાય? 8 ઘાત, કેમ કે 2 નો આપણે કેટલી વાર ગુણાકાર કર્યો? 8 વાર, બરાબર। જેમાં આધાર કેટલો છે? 2 અને ઘાતાંક 8। એને તમારા શબ્દમાં વાંચવું હોય તો શું વંચાય? 2 ની કેટલી ઘાત? 8 વાર। ખ્યાલ આવે છે? આગળ જોઈએ ઉદાહરણ નંબર 2 કે 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત માં કઈ મોટી છે? જો ઉદાહરણ નંબર 2, 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત માં કઈ મોટી છે? આવો પ્રશ્ન પૂછ્યો આપણને, 2 ની કેટલી ઘાત? 3 ઘાત અને 3 ની 2 ઘાત। હવે જુઓ, આવી રીતના તમને જો 3 ઘાત આપી હોય, કેટલી ઘાત? 3 ઘાત, તો એને ઘન એવું વાંચવું હોય તો વંચાય। કોઈ પણ સંખ્યાને 3 ઘાત આપી હોય તો એને ઘન વંચાય, અને વાંચવું હોય 2 નો ઘન એવું એ વંચાય, અથવા તો 2 ની 3 ઘાત એવું વાંચવું હોય તો વંચાય। અને કોઈ પણ સંખ્યાની તમને ઉપર 2 ઘાત આપી હોય તો એને વર્ગ વંચાય। શું વંચાય? વર્ગ, 3 નો વર્ગ અથવા તો 3 ની કેટલી ઘાત? 2 ઘાત। આમાંથી કઈ સંખ્યા મોટી છે એ આપણે નક્કી કરવાનું જોઈએ। 2 ની કેટલી ઘાત? 3 ઘાત। આનો મતલબ શું? 2 નો કેટલી વાર ગુણાકાર? 3 વાર। 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 2 4 અને 4 2 8 થાય આવું,
હવે એવી જ રીતના 3 ની કેટલી ઘાત દીધી 2 ઘાત એનો મતલબ 3 નો કેટલી વાર ગુણાકાર 2 વાર 3 ગુણ્યા 3 કેટલા થઈ જાય 3 કરીને 9 કઈ મોટી થશે તો કે 3 ની 2 ઘાત એટલે આવી રીતના લખાય કે માટે 2 ની 3 ઘાત એના કરતા 3 ની 2 ઘાત મોટી થાય બરાબર એટલે 2 ની 3 ઘાત કરતા 3 ની 2 ઘાત મોટી છે લખાય કે નહીં આવું 2 ની 3 ઘાત કરતા 3 ની 2 ઘાત કેવી છે મોટી છે તો એનો ગુણાકાર કરી નાખવાનો તો તમને મોટી અને નાની ઘાત અથવા તો સંખ્યામાં ખ્યાલ આવી જાય આગળ જોઈએ ઉદાહરણ નંબર 3 જો ઉદાહરણ નંબર 3 ની રકમ સેમી વસ્તુ છે મોટી વાર બરાબર કે 8 ની 2 ઘાત અને 2 ની 8 ઘાત માંથી કઈ મોટી છે 8 ની 2 અને 2 ની 8 ઘાત માંથી કઈ મોટી છે બરાબર જો અહીંયા 8 ની 2 ઘાત એટલે કે 8 નો કેટલી વાર ગુણાકાર 2 વાર 64 8 ની 2 ઘાત એટલે કેટલો જવાબ મળશે આપણને 64 એવી જ રીતના 2 ની 8 ઘાત એટલે 2 નો કેટલી વાર ગુણાકાર 8 વાર જોઈ લો થઈ ગયો 8 વાર 1 2 3 4 5 6 7 અને 8 ચલો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64 64 દુ 128 128 દુ 256 કઈ મોટી થશે 8 ની 2 ઘાત એના કરતા 2 ની 8 ઘાત મોટી થશે માટે 8 ની 2 ઘાત કરતા 2 ની 8 ઘાત કેવી છે મોટી છે ખ્યાલ આવે છે દરેક જણને બરાબર આગળ જોઈએ ઉદાહરણ નંબર 4 ચલો ઉદાહરણ નંબર 4 ની રકમ જોઈએ શું કીધું છે રકમમાં આપણને કે વિસ્તરણ કરો શું કીધું છે વિસ્તરણ કરો કોણ કોણ એ ની 3 ઘાત બી ની 2 ઘાત બીજું એ ની 2 ઘાત બી ની 3 ઘાત હવે ત્રીજું બી ની 2 ઘાત એ ની 3 ઘાત અને છેલ્લે બી ની 3 ઘાત અને એ ની 2 ઘાત શું તે બધા સરખા છે શું તે બધા સરખા છે આવો પ્રશ્ન કર્યો બરાબર ચલો અહીંયા ધ્યાન આપજો રકમ એવો ફરીથી કે વિસ્તરણ કરવાનું કોનું કોનું એ ની 3 ઘાત બી ની 2 ઘાત એ ની 2 બી ની 3 બી ની 2 એ ની 3 અને બી ની 3 એ ની 2 શું આ બધા સરખા છે એવો પ્રશ્ન કર્યો તો પહેલા તો આપણે બધાય વિસ્તરણ કરી નાખીએ પહેલી એટલે કે એ ની 3 ઘાત અને બી ની 2 ઘાત આનો મતલબ શું એ નો કેટલી વાર ગુણાકાર 3 વાર 1 2 3 અને બી નો 2 વાર બરાબર એ નો 3 વાર બી નો 2 વાર
જોઈએ આપણે બીજી સંખ્યા a ની 2 ઘાત અને b ની 3 ઘાત તો a નો કેટલી વાર ગુણાકાર થશે 2 વાર અને b નો 3 વાર બરાબર a નો 2 વાર b નો 3 વાર ત્રીજી સંખ્યા આપણે b ની કેટલી ઘાત 2 ઘાત અને a ની 3 ઘાત તો b નો કેટલી વાર ગુણાકાર થશે 2 વાર અને a નો 3 વાર બરાબર b નો 2 વાર a નો 3 વાર અને છેલ્લી છે કે ચોથી સંખ્યા જોઈએ b ની 3 ઘાત અને a ની 2 ઘાત b નો કેટલી વાર ગુણાકાર 3 વાર અને a નો 2 વાર બરાબર વિસ્તરણ કરી નાખ્યું હવે આપણે એવું કીધું શું તે બધા સરખા છે પહેલા જો a 3 વાર આવતો હોય એવા કયા કયા એ ત્રણ વાર આવતો હોય એવા જો આવે છે એ ત્રણ વાર આવે છે બીજામાં નથી બે બે વાર આવે છે અને બી બે વાર આવતો હોય એવા આપણને છે બરાબર તો કે પહેલું અને ત્રીજું જે બ્લેક પેનથી લખેલું છે તો કે અહીં એ ની 3 ઘાત બી ની 2 ઘાત અને ત્રીજી સંખ્યા એટલે કે બી ની 2 ઘાત અને એ ની 3 ઘાત સરખા છે બરાબર આ જે બ્લુ પેન થી જે જોયો છો એ ની 2 ઘાત છે બે માં બી ની 3 ઘાત છે તથા એ ની 2 ઘાત બી ની 3 ઘાત અને બી ની 3 ઘાત એ ની 2 ઘાત સરખા છે બરાબર ચારે ચાર સમાન નથી એટલે કે પહેલી અને ત્રીજી સંખ્યા સમાન છે તથા બીજી અને ચોથી સંખ્યા સમાન છે પરંતુ ચારે ચાર સરખા નથી બરાબર ખ્યાલ આવે છે આગળ જોઈએ ઉદાહરણ નંબર 5 નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડીને જોઈએ ઉદાહરણ નંબર 5 નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકાર સ્વરૂપને તેના ગુણાકાર સ્વરૂપને ઘાતમાં દર્શાવો ઘાતમાં દર્શાવો અલગ અલગ આપણને એમાં ત્રણ સંખ્યા આપી છે 72 સોરી 4 પહેલી છે 72 બીજી સંખ્યા 432 ત્રીજી સંખ્યા 1000 અને છેલ્લી એટલે કે ચોથી સંખ્યા 16000 આના અવિભાજ્ય અવયવ પાડી અને ઈ ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવવાના છે બરાબર જો પહેલી સંખ્યા લો 72 આના અવિભાજ્ય અવયવ અવિભાજ્ય અવયવ પાડતા આપણે આગળ છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છીએ જો અહીંયા સાઈડમાં પાડું 72 ના અવિભાજ્ય અવયવ સૌ પ્રથમ કઈ ચાવી લગાવવાની 2 ની તો 2 ની ચાવી શું જે સંખ્યાનો એકમ નો 2 4 6
આ કે 0 હોય એમાં બે ની ચાવી લાગે આમાં એકમ નંબર કયો છે બે બે ની ચાવી લાગે ત્યારબાદ 3 ની ચાવી સંખ્યા જે આપી છે એ સંખ્યા બધા અંકોનો સરવાળો કરો જો એ સરવાળાને તમે 3 વડે ભાગી શકો તો એ તે સંખ્યા તમે 3 વડે વિશેષ ભાગી છો 5 ની ચાવી જે સંખ્યાનો એકમ નંબર 0 અથવા તો 5 હોય એ સંખ્યા તમે 5 વડે વિશેષ ભાગી શકો 10 ની ચાવી તો કે જે સંખ્યાનો એકમ નંબર 0 હોય એ સંખ્યા તમે 10 વડે ભાગી શકો 6 ની ચાવી જે સંખ્યાને તમે 2 અને 3 વડે ભાગી શકો ઈ સંખ્યાને તમે ફરજિયાત 6 વડે ભાગી શકો ચલો 72 ના અહીં ભાજ્ય અવયવ પાડો જો 72 ને તમે 2 વડે ભાગો તો જવાબ મળે 36 36 નું 72 થાય હજી 2 વડે માં ભાગ્ય છે 4 2 36 હજી 2 વડે જશે 2 9 18 હવે 9 છે એ 2 ના ભાગ્યમાં આવશે નહીં તો આગળની ચાવી એટલે 3 ની ચાવી માં ઉતરો 3 તરી 9 અને 3 એકા 3 બરાબર તો 72 ના અવિભાજ્ય અવયવ કયા હતા 72 ના 2 નો કેટલી વાર ગુણાકાર 3 અને 3 નો 2 વાર બરાબર જો થાય 72 2 દુ 4 4 દુ 8 8 તરી 24 ને 24 તરી 72 થાશે બરાબર તો આને હવે આપણે ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે તો માટે 72 બરાબર 2 ની કેટલી ઘાત થશે 3 ઘાત અને 3 ની કેટલી ઘાત થશે 2 ઘાત બરાબર તો આપણે ઘાત સ્વરૂપે દર્શાવીને ગુણાકાર કર્યું કીધું તો આપણે દર્શાવી દીધા બરાબર 72 ને ઘાત સ્વરૂપે કેવી રીતે દર્શાવાય તો કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત આગળ જોઈએ બીજી સંખ્યા 432 ચલો 432 નો અવિભાજ્ય અવયવ પાડો 2 ની ચાવી લાગશે કેમ કે એકમનો અંક 2 છે બરાબર તો 432 ને કેટલા બે વડે ભાગીએ 2 2 4 3 3 2 1 2 1 વધે અને 2 6 મારે એટલે કે 216 ગુણ્યા 2 બરાબર હજી 216 ને હજી તમે બે વડે ભાગી શકશો કેમ કે એકમ નો અંક કેટલો છે એમાં 6 છે જોજો 2 1 2 1 અને 6 બે ઉતારો છો 2 8 16 થઈ જાય એટલે 108 ગુણ્યા 2 થશે હવે 108 ને 2 વડે ભાગી શકાશે તો કે હા ઈને 2 વડે ભાગો તો કે 54 મળે કેટલા 54 હજી 54 ને 2 વડે ભાગી શકશો 27 નું 54 હવે તમે આ 2 વડે ભાગી શકશો નહીં તો 3 3 ના ઘડિયા 27 આવશે 9 તરી 27 3 તરી 9 અને 3 1 3 અવિભાજ્ય અવયવ લખી નાખ્યા ચલો અહીંયા લખો કે 432 બરાબર 2 નો કેટલી વાર ગુણાકાર 4 1 2 3 4 અને 3 નો 3 વાર 1 2 અને 3 બરાબર તો કે 432 ના અવિભાજ્ય અવયવ પાડી ગુણાકાર સ્વરૂપ લખ્યું એને ઘાત સ્વરૂપે 2 ની કેટલી ઘાત થશે 4 અને 3 ની 3 ઘાત બરાબર એટલે શું થઈ જશે 432 આવડ્યા ઉપર એક જણને તો આગળની સંખ્યા 2 છે 1000 અને 16000 ઈ બે સંખ્યા તમારે હોમવર્ક ની અંદર પૂરી કરવાની છે બરાબર આવશે અવિભાજ્ય અવયવ પાડો એને ગુણાકાર સ્વરૂપે લખો ત્યારબાદ એને ઘાત સ્વરૂપે લખી નાખો બરાબર આગળ જોઈએ ઉદાહરણ નંબર 6
ચલો ઉદાહરણ નંબર 6 ની અંદર શું કીધું છે રકમ વિરુદ્ધ ટેક્સ્ટબુક ની અંદર કિંમત શોધવાની કીધી છે કિંમત શોધો કોની બને 1 ની 5 ઘાત પહેલી સંખ્યા આપી છે 1 ની 5 ઘાત બીજી સંખ્યા -1 ની 3 ઘાત ત્રીજી સંખ્યા -1 ની 4 ઘાત ચોથી સંખ્યા -10 ની 3 ઘાત પાંચમી સંખ્યા છે -5 ની 4 બરાબર આની કિંમત શોધવાની કીધી છે પહેલી સંખ્યા જોઈએ 1 ની 5 આનો મતલબ શું તો કે 1 નો કેટલી વાર ગુણાકાર 5 વાર બીજી વસ્તુ કે કોઈ પણ આ 1 ની ગમે એટલી ઘાત તમને આપી હોય એનો જવાબ 1 જ મળે થઈ ગયો 5 વાર ગુણાકાર 1 એકાઈ 1 એકાઈ કોઈ પણ સંખ્યાની આ 1 ની ગમે એટલી ઘાત આપી હોય તમને એનો જવાબ 1 જ મળે બરાબર બીજી સંખ્યા જોઈએ -1 ની 3 ઘાત હમણાં આવી ગયું માઇનસ સંખ્યાની જો એકી ધન સંખ્યા ઘાત આપી હોય ઋણ સંખ્યાની એકી ધન સંખ્યા ઘાત આપી હોય તો એનો જવાબ આપણને ઋણ જ મળશે બરાબર જુઓ મળશે બરાબર ત્રીજી સંખ્યા લઈએ -1 ની 4 ઘાત જો બે થી ધન સંખ્યા ઘાત આપે છે જવાબ કેવો મળશે ધનમાં મળશે કેમ કે આ બંને પ્લસ પ્લસ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ એકી કાય બરાબર -10 ની 3 ઘાત જવાબ આપણને મળશે ઋણમાં કેમ કે એકી ધન સંખ્યા ઘાત આપેલી છે બરાબર -10 ગુણ્યા -10 ગુણ્યા -10 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ એકની પાછળ કેટલા મીટર આવે 3 ત્રણેયનો ગુણાકાર બરાબર અને છેલ્લી એટલે કે પાંચમી સંખ્યા -5 ની 4 ઘાત બે થી ધન સંખ્યા ઘાત આપી છે જવાબ કેવો મળશે ધન મળશે -5 -5 -5 -5 માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ પાયો પાયો પછી પાયો પાયો પછી પછી ગુણ્યા પછી 625 કેટલા 625 બરાબર તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 6 પૂરું કરીએ છીએ આવતા લેક્ચરની અંદર સ્વાધ્યાય 13.1 નો અભ્યાસ કરીશું